માં પ્રવેશ કરાવાશે. આરતી બાદ બિરાજમાન થશે ભગવાન. શુભ મુહૂર્તમાં ભગવાનને બિરાજિત કરાશે. ભગવાને રાતવાસો મંદિરની બહાર જ કર્યો હતો અને હવે આજે ભગવાનને ગર્ભગૃહમાં પ્રવેશ કરાવાશે. તો ગઈકાલે રંગેચંગે રથયાત્રા સંપન્ન થઈ હતી અને ત્યારબાદ નિજ મંદિરે રથ પરત આવ્યા હતા, પરંતુ ભગવાનને ગર્ભગૃહમાં પ્રવેશ ગઈકાલે નહોતો અપાયો. તેઓ રાત્રિ જે છે એ ગર્ભગૃહની બહાર જ તેમણે વિતાવી અને હવે આજે ભગવાનને ગર્ભગૃહમાં પ્રવેશ કરાવાશે. તો આ વિષય પર વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા દીપિકા ખુમાણ મારી સાથે જોડાયા છે. દીપિકા, આજે નગરચર્યા બાદ જ્યારે ભગવાનને ગર્ભગૃહમાં પ્રવેશ કરાવાશે, કેટલા વાગે આ પ્રવેશ થશે અને શું કાર્યક્રમ રહેશે આજનો? બિલકુલ, આજે અષાઢી ત્રીજ છે એટલે બીજ પછીનો દિવસ કે જ્યાં ખાસ કરીને મોટી સંખ્યાની અંદર મંદિરમાં ભક્તો જોવા મળી રહ્યા છે અને આ ભક્તો છે તે ભગવાનના દર્શન કરવા આવ્યા છે. જે લોકો રથયાત્રામાં દર્શન નથી કરી શકતા નજીક જઈને, તે આજના દિવસે ખાસ કરીને ભગવાનના દર્શન કરતા હોય છે, ભગવાન સાથે સેલ્ફી લેતા જોવા મળી રહ્યા છે. સૌથી મહત્વની વાત એ છે કે આખી રાત ભગવાનને બહાર રાખવામાં આવે છે અને ત્યારબાદ ભગવાન છે તેમની આરતી કરીને તેમને મંદિરમાં ફરી એકવાર સ્થાપિત કરવામાં આવે છે. વિધિવત રીતે આ પ્રકારે દર વર્ષે અને ખાસ કરીને પરંપરાગત રીતે આ રીતે ભગવાનને બહાર આખી રાત રાખવું પડ્યું છે. લોકવાયકા એવી પણ છે કે ભગવાનને નજર લાગી જાય તો તે માટે પણ નજર ઉતરવાની વિધિ છે, તે વિધિ અત્યારે કરવામાં આવતી હોય છે. આખી રાત ભગવાન બહાર રહ્યા હોય, નગરચર્યાએ નીકળતા હોય ત્યારે કોઈ પણ પ્રકારની નજર ન લાગે તે માટે અહીં ખાસ કરીને મહારાજ દ્વારા પણ આરતી કરવામાં આવતી હોય છે. મારી સાથે ઘણા બધા લોકો છે, તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરશું. શું કહેશું? કાલે દર્શન કર્યા બરાબર, પણ બહુ જ ભીડ હતી એટલે બરાબર દર્શન ના થઈ શક્યા. ભીડ આમ ધક્કન ધક્કી. આજે શાંતિથી ભગવાન દર્શન થયા છે એટલે દર્શન કરી ધન્યતા અનુભવે. આજના દર્શન બહુ સારા ભગવાન દર્શન. જાણો છો આજના દિવસ માટે ભગવાન આજે રૂક્ષ્મણી માતાજી એમને કીધું હતું કે તમે ફરવા ગયા, બહેનને લઈને ગયા તો મને કેમ કાલે ગયા, એટલે આજનો દિવસ તમારે બહાર રહેવાનું, કાલ સવારે જ આવજો. હવે તમને પનિશમેન્ટ આપે છે ભગવાન રૂક્ષ્મણી બેન ભગવાનને. હા, એટલે પનિશમેન્ટ આ પ્રકારની ભગવાનને પણ મળે છે અને તેની સાથે ખાસ કરીને આજે લોકવાયકા છે તે લોકવાયકાની સાથે પરંપરાગત રીતે આખી રાત ભગવાન બહાર રહેતા હોય છે અને પ્રચલિત જે વાત છે તેમાં ખાસ કરીને પરંપરા મુજબ જ્યારે ભગવાન બહાર રહેતા હોય ત્યારે ઘણા બધા લોકો છે તેઓ ભગવાનના તાદ્રશ્ય દર્શન થઈ શકે અને રથમાં આરૂઢ ભગવાનના દર્શન થઈ શકે તે માટે આવતા હોય છે. પહેલો રથ છે, આપ જોઈ રહ્યા છો કે ભગવાન જગન્નાથજીનો છે. બીજો રથ બહેન સુભદ્રાજીનો છે અને ત્રીજો રથ છે તે ભાઈ બલરામજીનો છે. દરેક જગ્યા ઉપર હાલ લોકો છે તે જોવા મળી રહ્યા છે ભગવાનના સીધા દર્શન કરી શકે તે માટે વ્યવસ્થા પણ કરવામાં આવી છે. કોઈ પણ પ્રકારની અગવડ પણ નથી. બસ થોડી ક્ષણોની લગભગ 9 થી 9:30 ની આજુબાજુ શુભ મુહૂર્ત છે કે જ્યારે ભગવાનને આરતી અહીં કરવામાં આવશે, ત્યારબાદ ઉપર લઈ જવામાં આવશે અને ઉપર ફરી એકવાર નિજ મંદિરમાં પણ ભગવાનની આરતી થશે અને ત્યારબાદ તમામ ભક્તો છે તેઓ દર્શન કરી શકશે. લગભગ 12:30 ની આસપાસ ફરી એકવાર ભગવાનને છે તે ભોગ લાગશે. જી જી દીપિકા, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો ભગવાન હવે થોડી જ વારમાં ગર્ભગૃહમાં પ્રવેશ કરવાના છે, ત્યારબાદ તેમની આરતી ઉતારવામાં આવશે. ભગવાન આજે રાતવાસો જે છે તેમણે એ ગર્ભગૃહની બહાર જ કર્યો હતો અને જે પરંપરા હતી, જે માન્યતા છે તે પ્રમાણે રૂક્ષ્મણીજી છે એ નારાજ થાય છે, એટલા માટે તેઓ બહાર જ રોકાય છે. પણ હવે તેમને શુભ મુહૂર્તમાં પ્રવેશ કરાવાશે. માયાનગરી મુંબઈમાં ખાબક્યો મુશળધાર વરસાદ. ભારે વરસાદના પગલે મુંબઈ થયું પાણી પાણી. વરસાદને કારણે રેલ વ્યવહાર થયો પ્રભાવિત. મહારાષ્ટ્રની લોકલ ટ્રેન સેવાઓની અસર. થાણે જિલ્લાની કસારા અને ટીટવાલા સ્ટેશનો વચ્ચેની લોકલ ટ્રેન સેવા સ્થગિત કરાઈ. ગઈકાલે મેઘરાજાએ મુંબઈને ગમરોળ્યા બાદ આજે ફરી વરસાદની શરૂઆત. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોના હાલ બેહાલ. જળબંબાકાર વચ્ચે આજે ફરી વરસાદ શરૂ થતા વધી સમસ્યા. મહારાષ્ટ્રમાં મેઘો અનરાધાર. મુંબઈમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ. વરસાદના કારણે રસ્તાઓ જળમગ્ન થયા. દાદરમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં ભરાયા પાણી. મુંબઈમાં મેઘતાંડવ જેવી સ્થિતિ. ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી. રસ્તાઓ સંપૂર્ણ જળમગ્ન થયા. ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું. મેઘરાજાએ મુંબઈમાં બોલાવી દળબડાટી. ભારે વરસાદના કારણે મુંબઈના પરેલમાં ભરાયા વરસાદી પાણી. ધોધમાર વરસાદના કારણે રસ્તા જળમગ્ન થયા. રસ્તા પર ફરી પાણી ભરી વળતા વાહન ચાલકો પરેશાન.
મુંબઈમાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું. વલીમાં ભારે વરસાદથી સર્જાઈ જળભરાવની સ્થિતિ, રહેણાંક વિસ્તારોમાં અને રસ્તા ઉપર ભરાયા વરસાદી પાણી, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી હોય તેવા દ્રશ્યો. મહારાષ્ટ્રમાં મેઘો અનરાધાર વરસતા વધી સમસ્યા, રસ્તાઓ અને અંડરપાસ જળમગ્ન થયા, રસ્તા પર કમરસમા પાણી ભરાયા, જળભરાવ વચ્ચે અનેક વાહનો બંધ થયા, મેઘરાજાએ ધડભડાટી બોલાવતા વાહન ચાલકોને થઈ હાલાકી. ઉત્તરાખંડમાં પણ મેઘરાજાની તોફાની બેટિંગ, પર્વતો પર ભારે વરસાદ થયો, અવિરત વરસાદના કારણે ગંગા નદીના જળસ્તરમાં વધારો, નદીમાં જળસ્તર વધતા ઋષિકેશમાં એસડીઆરએફ તૈનાત કરાઈ, નદી કિનારા નજીક ન જવા એસડીઆરએફની ટીમે લોકોને અપીલ કરી. આગામી 4 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, આજે સૌરાષ્ટ્ર કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના, દક્ષિણ ગુજરાતમાં પણ પડી શકે વરસાદ, સુરત નવસારી વલસાડમાં વરસાદની આગાહી. સવારે 10 વાગ્યા સુધી ભારે વરસાદની આગાહી, વલસાડ દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ, 25 જિલ્લામાં યલો એલર્ટ, અમદાવાદ ગાંધીનગર સુરતમાં યલો એલર્ટ, દ્વારકા જામનગર સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં યલો એલર્ટ. અરવલ્લીના માલપુરમાં ધોધમાર વરસાદ ખાબક્યો, ભારે વરસાદ વરસતા રસ્તા પર નદી જેવા દ્રશ્યો સર્જાયા, મોરડુંગરી, ભેમપુર, રૂગનાથપુર, અંબાબા, કોયલિયા, સોનિકપુરમાં વરસાદ, મગફળી કપાસ સોયાબીનના પાકને જીવતતા. 7 જિલ્લામાં ભારે વરસાદની સંભાવના, સુરત નવસારી વલસાડ સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, મંગળવારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ પડી શકે ભારે વરસાદ. ઉત્તરાખંડના હલ્દવાનીમાં વરસાદથી ભયજનક પૂરની સ્થિતિ, કોઝવે પર પાણી ફરી વળતા વાહન ચાલકોના જીવ જોખમમાં મુકાયા, પાણીના પ્રચંડ પ્રવાહમાં બાઇક ચાલક તણાયો, બાઇકમાં સવાર બંને લોકો તણાયા હતા પાણીમાં, સદનસીબે માત્ર બાઇક પાણીમાં તણાયું, બંને લોકોના જીવ બચી ગયા. ઉત્તરાખંડના રામનગરથી રાનીખેત અને અલ્મોડાને જોડતો બ્રિજ તૂટ્યો, નદીમાં જળસ્તર વધતા જ બિસ્માર પુલ ધસી પડ્યો, નદીમાં વધતા જળસ્તરથી અલ્મોડામાં પુલ તૂટવાની ઘટનાનો વિડીયો વાયરલ, પુલ તૂટતા આસપાસના ગામનો સંપર્ક તૂટ્યો. ઉત્તરપ્રદેશના મુજફ્ફરનગરમાં પૂરના પાણીમાં રોડ તણાયો, કલ્લરપુર નહેરમાં અચાનક પાણી વધી જતા જમીન અને રોડનો ભાગ તૂટી પડ્યો, રોડનો ભાગ પાણીમાં બેસી જતા હજારો વીઘા જમીન જળમગ્ન થઈ ખેડૂતોને નુકસાન વેઠવાનો આવ્યો વારો. ઉત્તરકાશી જિલ્લામાં સતત વરસાદથી નદીઓ તોફાની બની, નદીઓમાં જળસ્તર કિનારા સુધી પહોંચ્યું, ભાગીરથી નદી કિનારાના લોકોને એલર્ટ કરાયા, તંત્ર પણ એલર્ટ મોડ પર જોવા મળ્યું. ઉત્તરાખંડના રામનગરમાં ભારે વરસાદ બાદ કોસી અને ડબકા નદીઓ તોફાની બની, કોસી નદીમાંથી 11,000થી વધુ ક્યુસેક પાણી છોડાયું, કાંઠા વિસ્તારના લોકોનું સ્થળાંતર કરી સુરક્ષિત સ્થળે ખસેડ્યા. ઉત્તરકાશીમાં વાદળ ફાટતા ખેતીની જમીન ધોવાઈ, 5 જુલાઈએ આવેલા ભારે પૂર બાદ ગ્રામજનોને હાલાકી, પૂરથી ગામને જોડતા રસ્તાઓ ક્ષતિગ્રસ્ત બન્યા, વહીવટીતંત્ર નુકસાનની આકારણી કરી યોગ્ય વળતર આપે તેવી ગ્રામજનોની માંગ. ઉત્તરાખંડમાં ભારે વરસાદથી નદીઓ તોફાની બની, ભારત નેપાળને વિભાજિત કરતી કાલી નદીનું જળસ્તર જોખમી સપાટીને પાર થયું, નદીઓના વધતા જળસ્તરને ધ્યાનમાં રાખી વહીવટીતંત્રએ એલર્ટ જાહેર કર્યું. ઉત્તરાખંડમાં પહાડો પર અવિરત વરસાદથી ઋષિકેશમાં ગંગા નદીનું જળસ્તર વધ્યું, વરસાદી માહોલમાં શ્રદ્ધાળુઓની નાનકડી ચૂક પણ જોખમી સાબિત થઈ શકે, ગંગા નદીનું જળસ્તર વધતા ઘાટ પર પોલીસ તૈનાત. વરસાદ બાદ હલ્દવાનીમાં રોડને નુકસાન થયું, કાલાઢુંગી રોડ અડધો તૂટી ગયો, તંત્ર દ્વારા રસ્તા પર અવરજવર બંધ કરાઈ, રસ્તાનો અડધો ભાગ ધોવાઈ જતા રામનગર હલ્દવાનીનો સંપર્ક કપાયો. વરસાદી માહોલમાં નૈનીતાલનો કપાઈ શકે છે સંપર્ક, નૈનીતાલ હલ્દવાની કાલા ધુગીસ ભવાલી સહિતના રસ્તાઓ પ્રભાવિત થયા, મોટાભાગના રસ્તા પર પડેલી તિરાડોથી જોખમ વધ્યું. ઉત્તરાખંડના ચમોલીમાં ભારે વરસાદ બાદ વાહન વ્યવહાર પ્રભાવિત થયો, ભૂસ્ખલન બાદ રસ્તાઓ બ્લોક થતા મુસાફરો અટવાયા, બદ્રીનાથ ધામ અને હેમકુંડ સાહિબ જતા યાત્રાળુઓ રસ્તામાં ફસાયા, મુસાફરોને જોશીમઠ ખાતે રોકી દેવાયા. બિહારના પશ્ચિમ ચંપારણમાં ગંડક નદીના જળસ્તરમાં વધારો, જિલ્લાના અનેક ગામનો સંપર્ક કપાયો, ભારત નેપાળ બોર્ડર પરના SSBના ઝંડુ ટોલા BOPમાં પૂરના પાણી ઘૂસતા સૈનિકો આવ્યા મદદે, બગાહાદુના અને ચકદહવામાં અને કાલી ટોલામાં સ્થિતિ વધારે વણસી. પશ્ચિમ ચંપારણના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસ્યા, ઘણા પરિવારોનું સ્થળાંતર કરાવી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા, જવાબદાર અધિકારીઓને પૂર અસરગ્રસ્ત ગામોમાં કેમ્પ કરવા અને પરિસ્થિતિ પર નજર રાખવાની સૂચના. બિહારના નવાડામાં
કકોલત શીતલ જળધોધમાં પાણીનો પ્રવાહ વધ્યો. છોટા કાશ્મીર તરીકે ઓળખાતા કોકલત શીતલ ધોધ આસપાસ ચાલતા વિકાસ કાર્યને રોકવાની ફરજ પડી. પૂરના કારણે વિકાસ કામગીરીને રોકવામાં આવી. નેપાળમાં સતત વરસી રહેલા વરસાદના કારણે બિહારમાં ગંડક નદી ગાંડી દૂર બની. નદી કાંઠે આવેલા નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા. પરિણામે વાલ્મીકીનગરમાં આવેલા ગંડક નદીના બેરેજમાં પણ જળસ્તર વધ્યું. બેરેજના તમામ દરવાજા ખોલીને હજારો ક્યુસેક પાણી છોડાયું. ઉત્તરપ્રદેશના સીતાપુરમાં અવિરત વરસાદથી ઘરમાં પાણી ઘૂસ્યા. સીતાપુરના કોંગ્રેસના સાંસદ રાકેશ રાઠોડના ઘરમાં ઘૂસ્યા ગંદા પાણી. સાંસદના ઘરમાં પાણી ભરાતા તંત્ર એક્શનમાં આવ્યું. તાત્કાલિક પાણી નિકાલની વ્યવસ્થા કરાઈ. રાજસ્થાનના અલવરમાં ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિ. નવો રોડ બનાવતી વખતે કોન્ટ્રાક્ટરે પાણીના નિકાલ માટે પાઇપ નહીં નાખતા સ્થિતિ બગડી. ગામમાં પાણી ભરાતા સ્થાનિકો પરેશાન. પશુઓને બાંધવા માટે પણ જગ્યા ન હોવાનો સ્થાનિકોનો દાવો. રાજસ્થાનના સરહદીય જિલ્લા શ્રીગંગાનગરમાં વરસાદ બાદ વાતાવરણ આહલાદક બન્યું. વરસાદથી શ્રીગંગાનગર અને અનૂપગઢમાં ગરમીથી રાહત મળી. ખેતી પાકને જીવનદાન મળ્યું. મધ્યપ્રદેશના શિવપુર જિલ્લામાં પોહર વિસ્તારમાં ઘોડાપુરની સ્થિતિ. જળાશયોએ રૌદ્રરૂપ ધારણ કર્યું. પૂરના કારણે 24 વધારે ગામો સંપર્ક વિહોણા થયા હોવાના તંત્રના દાવા. ધસમસતા પૂર નજીક ન જવા તંત્ર દ્વારા ચેતવણી અપાઈ. નેપાળમાં ભારે વરસાદથી ઉત્તરપ્રદેશના કુશીનગર જિલ્લામાં પૂરની સ્થિતિ. રહેણાંક વિસ્તારમાં શાળા હોસ્પિટલોમાં ઘૂસ્યા પાણી. જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષક તેમજ સ્થાનિક ધારાસભ્ય ટ્રેક્ટર લઈને પૂર પ્રભાવિત ગામમાં પહોંચ્યા. એનડીઆરએફની ટીમે નારાયણી નદીની બીજી તરફ ફસાયેલ 60 લોકોને બચાવ્યા. શિવપુર, હરિપુર, હરિહરપુર, મરીછવા અને નારાયણપુર ગામ નારાયણી નદીના પૂરથી પ્રભાવિત થયા. રસ્તા પર ભરાયેલા પાણીમાં બાળકો નહાતા જોવા મળ્યા. તંત્ર દ્વારા પૂર અસરગ્રસ્ત વિસ્તારોની પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે ટ્રેક્ટર લઈને રસ્તા પર ઉતર્યા. ગોવામાં મેઘરાજાએ કરી તોફાની બેટિંગ. ધોધમાર વરસાદ વરસતા રસ્તા પાણી પાણી થયા. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. રસ્તા જળમગ્ન થતા વધી વાહન ચાલકોની સમસ્યા. બિહારમાં મેઘો અનરાધાર. અવિરત થઈ રહેલા ધોધમાર વરસાદના કારણે નોહટ્ટામાં મહાદેવ મંદિર નજીક વહેતા ધોધમાં પાણીનો પ્રવાહ તીવ્ર થયો. એકાએક ધોધમાં પાણીનો પ્રવાહ અત્યંત તીવ્ર થતા મંદિર પરિસરમાં પણ પાણી ફરી વળ્યા. ધોધે રૌદ્ર રૂપ ધારણ કરતા મંદિરમાં દર્શન કરતા શ્રદ્ધાળુઓમાં નાસભાગ મચી. ઉત્તરાખંડમાં ભારે વરસાદ. ઋષિકેશ, દહેરાદૂન સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદ. ઉપરવાસમાં અવિરત વરસાદના કારણે ગંગા નદીના જળસ્તરમાં વધારો થયો. કોલકાતામાં મેઘરાજાએ કરી સવારી. અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. રસ્તાઓ જળમગ્ન થતા વધી વાહન ચાલકોની સમસ્યા.